नमस्कार विद्यार्थी मित्रों, धोरण 6 ग्रामर। घणा समय पछी फरी भेगा थईए छीए आपणे। सौप्रथम पेज नंबर 3 ग्रामरनी अंदर धोरण 6 ग्रामर रिविजन छे। पेलू छे ए अने एन। ए के एन वस्तुनो निर्देश करे छे। गणी शकाय वस्तु प्राणी व्यक्तिनो ज्यां उल्लेख करवामां आवे तो एना नामनी पहला ए के एन मुकाय छे। सामान्य रीते आपणे वात करी के जेनो उच्चार व्यंजनथी शुरू थतो होय अने एक वचन होय। व्यंजन एटले क ख ग। गुजरातीनी अंदर क ख ग एनो उच्चार व्यंजनथी थतो होय तो तेना शब्दनी पहला ए मुकाय छे। दाखला तरीके बुक तो अबुक, काव तो अकाव, बोय तो अबोय, ट्री तो अट्री, એટલે એની આગળ એ લખાય છે। હવે સામાન્ય ઉચ્ચાર સ્વર એટલે અ આ ઈ, જેનો સ્વરનો ઉચ્ચાર અ આ ઈ થી થતો હોય અને પહેલો અક્ષર સ્પેલિંગનો એ ઈ આઈ ઓ અને યુ હોય અને એક વચન હોય તો એની પહેલાં એન મુકાય। દાખલા તરીકે એપલ તો એન, એલિફન્ટ તો એન, ઇંકપોટ તો એન, ઓરેન્જ તો એન, અમ્બ્રેલા તો એન। તો આ રીતે એ અને એનનો ઉપયોગ થશે। હવે બીજું છે ધીસ અને ઢેટ। ધીસ એટલે આ નજીકની વ્યક્તિ કે વસ્તુ માટે, ઢેટ એટલે પેલું દૂરની વસ્તુ કે વ્યક્તિ માટે। હવે એની રચના કઈ રીતે થાય, મતલબ વાક્ય રચના, ધીસ અથવા ઢેટ, પછી તરત ઇઝ આવશે અને છેલ્લે નામ આવશે। દાખલા તરીકે ધીસ ઇઝ, હવે એપલ ખાલી નહીં આવે, આગળ એન લખવું પડશે, એન એપલ, અને ઢેટ ઇઝ અ મેંગો, કારણ કે એક વચન છે એટલે એ અથવા એન લખવામાં આવશે। હવે વાક્યને તમારે પ્રશ્નાર્થમાં ફેરવવું હોય તો ઇઝ છે એ આગળ આવી જશે અને ઇઝનો જે પહેલો અક્ષર આઈ છે એ હંમેશા કેપિટલ આવે। દાખલા તરીકે ઉદાહરણ આપ્યું છે અહીંયા, ધીસ ઇઝ એન એપલ, આ સાદું વાક્ય છે। હવે આને પ્રશ્નાર્થમાં ફેરવવું હોય તો ઇઝ આગળ આવી જાય, ધીસ પછી, ધી ઇઝ ધીસ એન એપલ, અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની મૂકવાની। હવે આનો યસની અંદર જવાબ આપો તો યસ, ધીસ ઇઝ એન એપલ, જે પહેલું વાક્ય હતું એ આખે આખું એમનો, આગળ ખાલી યસ આવે, અથવા જેને ટૂંકમાં આપવું હોય તો યસ ઇટ ઇઝ એટલું। હવે નાની અંદર જવાબ આપવો હોય તો કે નો, ધીસ ઇઝ નોટ એન એપલ, એમાં નો અને નોટ આ બે વસ્તુ આવશે। હવે આને ટૂંકમાં જવાબ લખવો હોય તો નો ઇટ ઇઝ નોટ અથવા ઇઝન્ટ, ઇઝ નોટની જગ્યાએ ઇઝન્ટ પણ તમે લખી શકો છો। તો આ રીતે આ પેજ નંબર 3 રિવિઝન, એ એન અને ધીસ ટેટ। ચાલો પેજ ફેરવો। હવે પાછળના પેજની આપણે વાત કરીએ તો પાછળના પેજમાં પ્રોનાઉન્સ એટલે કે સર્વનામ આપેલા છે આપણને। સર્વનામ આપેલા છે, હવે સર્વનામ એક વચન અને ટુ બીના ક્રિયાપદનું વર્તમાનકાળનું રૂપ અને ભૂતકાળનું રૂપ। પહેલો પુરુષ એક વચન આઈ એટલે કે હું, તો એની સાથે આવે એમ એટલે કે છું, અને એનું ભૂતકાળ થાય વોઝ, હતો કે હતી। પછી બીજો પુરુષ એક વચન યુ, તું અથવા તમે, એની સાથે હંમેશા આર એટલે કે છે અથવા છો, અને એનું આરનું ભૂતકાળ થાય વેર, હતો, હતી, હતા। અને ત્રીજો પુરુષ એક વચન હી, સી, ઇટ, તે, નર જાતિ, હી એટલે તે, નર જાતિ માટે, સી એટલે પણ તે થાય અથવા તેણી થાય, નારી જાતે એટલે કે સ્ત્રી માટે, અને ઇટ એટલે કે તે નાન્યતર પશુ પક્ષી માટે। હવે બધાની સાથે એક વચન હોય એટલે ઇઝ આવશે એટલે કે છે, અને ઇઝનું બહુ વચન થશે, સોરી ભૂતકાળ થશે વોઝ એટલે કે હતો, હતી, હતું, આમાંથી કોઈ પણ અર્થ તમે લઈ શકો। હવે આનું જ બહુ વચન જોઈ તો પહેલો પુરુષ બહુ વચનમાં જોઈ તો વી, વી એટલે અમે, અને એની સાથે હંમેશા આવે આર, આર એટલે છીએ, અને એનું ભૂતકાળ થશે વેર એટલે હતા। બીજો પુરુષ બહુવચન યુ એટલે તમે, એની સાથે આવે આર એટલે છો, એનું ભૂતકાળ થશે વેર એટલે હતા। ત્રીજો પુરુષ
बहुवचन ध्येय एटले ते अथवा तेओ, तो एनी साथे हमेशा आर आवे ने भूतकाळ थशे वेर एटले के हता। हवे वाक्य ने प्रश्नार्थ में फेरवा माटे क्रियापद ने वाक्य की शुरुआत में मुकाय छे। आ प्रकारना वाक्योना यस अथवा नो में उत्तर आपी शकाय। उदाहरण में आपणे जोईए यू आर डॉक्टर्स, तमे डॉक्टरो छो, तो बहुवचन थी डॉक्टर्स, तेमां प्रश्नार्थ वाक्यमां एकदम ईजी आर आगळ आवी जाय, यू पाछळ अने डॉक्टर्स, आर यू डॉक्टर्स, प्रश्नार्थ चिन्ह। हवे यस में जवाब आवे यस वी आर डॉक्टर्स, के हा अमे डॉक्टरो छीए, बराबर, यू नू वी थई जाय। शुं काम के यू राखो तो शू थे यस यू आर डॉक्टर्स, हा तमे डॉक्टरो छो, तमे नहीं अमे डॉक्टर छीए, एटले यू नू शू थई जाय वी, जवाब आव्यो। टूंक में जवाब यस वी आर। हवे नानी अंदर जवाब लखवानो होय तो नो वी आर नॉट डॉक्टर्स, अने एनो टूंक में जवाब आपणे आपवो होय तो नो वी आर नॉट। हवे आर नॉट नो टूंक रूप थशे आरंट। एवी रीते बीजुं उदाहरण ધેય આર જોકર્સ, તો વેર ધેય જોકર્સ, પ્રશ્નાર્થ। હવે એનો યસમાં જવાબ યસ ધેય વેર જોકર્સ, બરોબર, અહીંયા ધેયનું ધેય જ રહેશે, એમાં કાંઈ થશે નહીં, યસ ધેય વેર, ટૂંકમાં। હવે નાની અંદર જવાબ નો ધેય વેર નોટ જોકર્સ, અથવા નો ધેય વેર નોટ, અથવા વેર નોટનું શું થશે વેરન્ટ, એ ટૂંકમાં। ચાલો હવે પછી ચોથું આવે છે વોઝ, હેવ અને હેઝ, બરાબર, પ્રોનાઉન્સ જોયા, હવે હેવ અને હેઝ। ટુ હેવના મુખ્ય ક્રિયાપદોનો અર્થ ની પાસે હોવું તે માલિકી દર્શાવે છે, બરાબર, હેવ અથવા હેઝ એનો અર્થ થાય ની પાસે હોવું અથવા માલિકી હોવી। હેવ હેઝ બંને ટુ હેવના વર્તમાન કાળના રૂપ છે। જોઈ લે આઈ સાથે હંમેશા હેવ આવે અને ભૂતકાળમાં હેડ આવે, યુ એક વચનની અંદર હેવ આવે ભૂતકાળમાં હેડ થાય, હી સી ઇટ હોય તો એની સાથે હંમેશા હેઝ આવે એક વચનમાં અને એનું ભૂતકાળ થાય હેડ। હવે બહુવચનની વાત કરી તો વીની સાથે હંમેશા હેવ આવે એનું ભૂતકાળ થાય હેડ, યુની સાથે પણ હંમેશા હેવ આવે ભૂતકાળ થાય હેડ, ધેયની સાથે હંમેશા હેવ આવે ભૂતકાળ થાય હેડ। એટલે કે માત્ર હી સી ઇટ હોય એક વચન હોય તો જ હેડ, તો જ હેઝ આવશે, બાકી બધી જગ્યાએ હેવ આવે, ભૂતકાળની અંદર બધું સરખું, બરાબર, ભૂતકાળમાં બધી જગ્યાએ એક વચન હોય કે બહુ વચન હોય, હેવ કે હેઝ હોય એનું શું થઈ જશે હેડ થઈ જશે। ચાલો પછી આવ્યું છે વાક્યને પ્રશ્નાર્થમાં બનાવવા માટે હેવ હેઝ અને હેડને વાક્યની શરૂઆતમાં મૂકવાનું, જેમ આગળ કરતાં એમ આગળ લઈ લેવાનું અને યસ નોમાં ઉત્તર આપી શકાય। ઉદાહરણ આપણે જોઈ, પહેલું છે હી હેઝ અ કાર, હવે આને પ્રશ્નાર્થ બનાવો તો હેઝ આગળ આવી જાય, હેઝ હી અ કાર, યસ હી હેઝ, નો હી હેઝ નોટ, આ ટૂંકમાં ઉત્તર। હવે હેઝ નોટનું શું થશે હેઝન્ટ। પછી બીજું વી હેડ બુક્સ, હેડ વી બુક્સ, યસ વી હેડ, નો વી હેડ નોટ, હેડ નોટનું શું થશે હેડન્ટ। ચાલો હવે પછી આપણે આપી છે અહીંયા સંખ્યા નંબર્સ, વન ઓ એ ની, ટુ ટી ડબલ્યુ ઓ, ટી એચ આર ડબલ ઈ થ્રી, એફ ઓ યુ આર ફોર, એફ આઈ વી ઈ ફાઈવ, એસ આઈ એક્સ સિક્સ, એસી વી ઈ એન સેવન, ઈ આઈ જી ટી એટ, એન આઈ એન ઈ નાઇન, ટી ઈ એન ટેન, ઈ એલ ઈ વી ઈ એન ઇલેવન, ટી ડબલ્યુ ઈ એલ વી ઈ ટ્વેલ્વ, ટી એચ આઈ આર ટી ડબલ ઈ એન થર્ટીન, એફ ઓ યુ આર ટી ઈ ડબલ ઈ એન ફોર્ટીન, એફ આઈ એફ ટી ડબલ ઈ એન ફિફ્ટીન, એસ આઈ એક્સ ટી ડબલ ઈ એન સિક્સટીન, SCVEN TWN 17, EIGH TWN 18, NIN TWN 19, TWEN TY 20,
બરોબર આ 1 થી 20 ના સ્પેલિંગ આવડે હવે 20 નો સ્પેલિંગ આવ્યો એટલે 21 થી લઈ 29 લઈને સરખું 21 22 ખાલી 20 નો સ્પેલિંગ લખવાનો પાછળ 1 2 23 24 25 પછી એવી રીતે 30 પછી હવે તમારે આપણે 30 40 50 60 70 રીત સ્પેલિંગ ભાગા કરવાના એટલે 30 નો કરો તો શું થાય 30 હવે 31 માં તો કે 31 32 33 એવી રીતે સ્પેલિંગ આવી પાછળ આપણે 10 એટલે 10 20 એટલે 20 30 એટલે 30 40 એટલે 40 50 એટલે 50 60 એટલે 60 70 એટલે 70 80 એટલે 80 90 એટલે 90 100 એટલે 100 અને 0 એટલે 0 તો આ રીતે આપણે આ નંબર્સ હવે જો એક્સરસાઇઝમાં જુઓ નીચે આપણે તમને એક્સરસાઇઝ આપેલી છે એ એન ની એક્સરસાઇઝ બરોબર આ પ્રમાણે આ તમારે એક્સરસાઇઝ પેજ નંબર 5 છે એ લખવાનું છે બરોબર જોઈ લેજો કે ઉચ્ચાર સ્વરથી થતો હોય ગુજરાતીમાં ક ખ ગ થી થતો હોય તો એ આવે અને ઉચ્ચાર વ્યંજનથી એટલે કે અ આ ઈ થી થતો હોય તો એન આવે જેમ કે બુક તો અ ઓનિયન તો એન તો આ રીતે તમે યાદ રાખવાનું છે ચાલો પેજ ફેરવ જો પાછળનો પેજ હવે એમાં પ્રશ્ન નંબર 2 જો ચિત્ર જોઈ વાક્ય બનાવો ઉદાહરણ જુઓ ઇઝ ધીસ અ બસ તો કે નો ઇટ ઇઝન્ટ બરોબર ના બસ નથી શું છે તો કે ઇટ ઇઝ અ બોટ પછી ત્રીજું બીજું વોટ ઇઝ ધીસ તો કે ધીસ ઇઝ અ બોટ સાચો જવાબ દેવાનો તો એવી રીતે અહીંયા આ વાક્ય આપણને આપેલા છે બરોબર બાજુમાં ચિત્ર આપેલા છે તો એ વાક્યો અને ચિત્ર બંને તમારે પૂર્ણ કરવાના રહેશે ચાલો પેજ નંબર 7 ત્યાં પણ ત્રણ વાક્ય છે 8 9 અને 10 હવે એક્સરસાઇઝ નંબર 3 ઇઝ એમ અને આર વડે ખાલી જગ્યા પૂરો તો આપણે જોયું હી સી ઈટ હોય એક વચન હોય તો ઇઝ આવે આઈ હોય તો એની સાથે હંમેશા એમ આવે અને બાકી બધા વી યુ અને ધ્યેય હોય બહુવચન હોય કે એક વચન હોય યુમાં એક વચન હોય કે બહુવચન હોય હંમેશા આર આવે પછી એક્સરસાઇઝ નંબર 4 ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવી પ્રશ્નાર્થ વાક્ય બનાવવો યસ નોમાં ઉત્તર લખો આપણે આગળ જોયું પ્રમાણે ઉદાહરણ જોઈ લે યુ આર અ પોસ્ટમેન તો કે આર યુ અ પોસ્ટમેન તમે ટપાલી છો તો કે યસ આઈ એમ જો યુનું આઈ થઈ ગયું કે જવાબ આપ્યો ને યસ આઈ એમ કે હા હું છું નો આઈ એમ નોટ ના હું નથી તો આ રીતે વાક્ય નંબર 1 2 અને 3 તમારે કરવાના રહેશે હોમવર્કમાં પણ કરવાના અને આ જે લીધો છે એમાં પૂરા કરવાના છે પાછળ પેજ કરવો પેજ નંબર 8 એમાં આપણે ચોથું વાક્ય પાંચમું છઠ્ઠું સાતમું આઠમું નવમું અને દસમું આ વાક્ય આપેલા છે એ તમારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના અને ટૂંકમાં ઉત્તર લખવાના છે યસ અને નો ની અંદર આ પણ પૂરું કરવાનું છે પછી પાછળ પેજ ફેરવો જો પેજ નંબર 9 એક્સરસાઇઝ નંબર 5 હેવ અને હેઝ બરોબર આઈ હેવ વી હેવ યુ હેવ યુ હેવ હી સી ઇટ હેઝ ધેય હેવ ખાલી હી સી ઇટ હોય તો જ હેઝ આવશે બાકી બધી જગ્યાએ હેવ આવે સમજાણું તો એ પ્રમાણે એક્સરસાઇઝ નંબર 5 છે એ પૂરી કરવાની છે એક્સરસાઇઝ નંબર 6 જે હમણાં આપણે સંખ્યા જોઈ નંબર્સ એને તમારે અંગ્રેજીમાં જેમ કે 40 તો 45 83 પછી 67 તો કે 67 52 52 91 91 39 39 75 75 12 12 26 26 100 તો આવી રીતે આ વાક્યો છે એ શબ્દો છે તમારે લખવાના છે તો આજ પૂરતું આપણે આટલું રાખીએ છીએ આટલું તમારે આ 1 થી 9 સુધીના પેજ છે પૂરા કરવાના છે આવતીકાલે આગળ આપણે ફરીથી આગળ વધશું અને આગળ કંઈક નવું કરીશું આ બધું હોમવર્કમાં પણ કરવાનું છે અને આમાં બધું પર પૂરું કરવાનું જ રહેશે